બુદ્ધુ હલવાઈ એનો દીકરો ચોથું ધોરણ ભણતો હતો. બુદ્ધુ હલવાઈ એક દિવસે ખુરશી નાખીને બેઠો હતો, કંઈક લગ્ન ગાળાની ઘરાકી વરાકી ખૂબ થઈ એટલે પૈસા કમાવાનો બીડી ફૂંકતો હતો ને બેઠો હતો. એવામાં તો માળ્યું હતું ને માળિયામાં કંઈક ચકલાએ ખતબત કરી છે કે પેલું પોટલું ધડાક લઈને પડ્યું નીચે, બધા કાગળો વિખરાયા. એમાં એક સપ્લિમેન્ટરી મળી છ માસિક એક્ઝામ, એ જુએ છે ગણિતમાં ચાર, વિજ્ઞાનમાં ત્રણ, સમાજશાસ્ત્રમાં પાંચ, ઇતિહાસમાં ઝીરો. લાલ ચોર થઈ ગયો. છોકરાને બોલા કે આમાય પકડી બોચી કે આવું ભણે છે? હાથું ગામ્યો, મારી ઇજ્જત ના તે કાંકરા કર્યા. છોકરો કે છે કે પપ્પા તમે નામ તો વાંચો, આ તો જૂનું છે, તમારા નામનું છે, મારું તો ત્યાં છે. હવે એ નામ વાંચ્યું એટલે ઠંડા હેમ જેવા, ઠંડી ગેસ જેવા થઈ ગયા. જેમ બીજાના દોષ માટે દ્વેષ રાગ આવે છે, ક્રોધ આવે છે, અને એ બીજાના દોષ નથી આપણા છે, તો ક્રોધ કેવો શાંત થઈ જાય છે. એ આપણું જ પેપર હતું એટલું ખ્યાલ આવતી કેટલો ફોર્સ આમ ઠંડો હેમ જેવો થઈ ગયો. એવી રીતે જગતમાં તમામ વ્યવહાર થાય, અને જે લોકો પ્રત્યે ઘૃણા અને ક્રોધ આવે એ વખતે તમે કહો કે એમાં પણ હું જ છું, તો ઠંડુ હેમ જેવું હયું થઈ જશે. ભાઈ જરૂર છે, ઘરમાં ચોર આવે ને તો બધું ન લઈ જાય, લ્યો ગાદલા રે, ખાટલો રે, પલંગ રે, અને ઘરમાં પૂરનું પાણી પેઠું હોય તો બધું તાણીને ના જાય તો રે, પણ ઘરમાં અગ્નિદેવ પેઠો હોય તો હર હર મહાદેવ હર. એવી રીતે તમારા હૈયામાં લોભ પેઠો હોય ને તોય શાંતિ રહે થોડીક, અને પરિવારનો મોહ પેઠો હોય ને તોય કાંઈક થોડી ઠંડક રહે, પણ જો ક્રોધ પેઠો હોય તો બધા પુણ્ય નાશ કરી નાખે. ક્રોધ કી અગ્નિ મેં પાપી જલાએ જાતે હૈ. જબ જબ હમારા પાપ જોર મારતા હૈ તબ ક્રોધ આ અગ્નિ ભડકતી હૈ ઓર હમે દુઃખ ભોગના પડતા હૈ. ક્રોધ કી અગ્નિ પાપ કી ઈંધન સે હી જલાઈ જાતી હૈ. જીતને પાપ અધિક ઉતના આદમી ક્રોધી અધિક, ઓર જીતને પુણ્ય અધિક ઉતના આદમી પ્રસન્ન અધિક, ઓર જો પરમ પુણ્ય કો પ્રાપ્ત હો ગયા વો તો પ્રસન્નતા ઓર ક્રોધ દોનો કો અપને બચ્ચે બનાકર જીતા હૈ સંસાર. તો કે દુર્વાસા ઋષિ ઇતને ક્રોધી થે, હવે પ્રશ્ન આવે છે. દુર્વાસા આટલા ક્રોધી, ત્રણ બ્રાહ્મણો જતા હતા, દુર્વાસાની નજર પડી એક માઇલ દૂર, હે ઇધર આવો, આવ્યા ક્યાં જાઓ છો? કે અમે તપ કરવા ગયા હતા, મારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી, અને મારે કે યશ પ્રાપ્તિની ઈચ્છા હતી, અને મારે કે ધંધા રોજગારની લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા હતી. શું થયું? કે તપ અમે કર્યું ને દેવી અમને વરદાન આપ્યું છે કે બધા ખોટા પડશે, તમને ખબર નથી દુર્વાસા બેઠો છે ને પ્રણામ કર્યા વિના આમ તમે ઓળંગી જાઓ, તમારું તપનું નાશ થાવ. લે કાંઈ લેવા નહીં દેવા. એક માઇલ દૂરથી બિચારા ભૂદેવો ગયા છે, દુર્વાસાની નજર પડી છે કે આ ઓકે તમારું તપ નાશ થાવ, એટલો બધો ક્રોધ. અને અહીંયા વાત કરી ગયા કે ક્રોધ જો હે પાપ કા ફલ હૈ, તો દુર્વાસા ઋષિ પાપી હતા? ના, પાપી નહોતા, અને ક્રોધ નહોતો, એ રીતે નિયતિ હતી. અને દુર્વાસા ઋષિ દ્વારા ભગવાન તત્વની બ્રહ્મનિષ્ઠાની મહિમાનો પ્રચાર થવાની એ પદ્ધતિ હતી. ક્રોધી માનવીની વાણીમાં શક્તિ હોય નહીં, ક્રોધ કરે તો તપ નાશ થાય, અને જેનું તપ નાશ થયેલું હોય એનો શ્રાપ અડે નહીં. જય શ્રી કૃષ્ણ. એક વખતે દુર્વાસા ઋષિ 14 લોકમાં ભ્રમણ કરતા કરતા દ્વારિકા પહોંચ્યા. અતલ ગયા, વિતલ ગયા, તલાતલ ગયા, રસાતલ ગયા, પાતાલ ગયા, સ્વર્ગલોક ગયા, ભૂલોક, જનલોક, તપલોક, મહલોક. અને એમનો એક જ સાદ હતો કે છે કોઈ માઈનો લાલ મને પોતાનો અતિથિ બનાવે, હે કોઈ ભગવાન કા પ્યારા જો મુજે અપના ગેસ્ટ રખે, મને પોતાનો અતિથિ, મને પોતાનું પરોણું કરીને રાખે, છે કોઈની હિંમત? દેવોની ઈચ્છા થાય છે કે આ બ્રહ્મવેતા છે ની સેવા ભાગ્યશાળીને મળે, પણ આ ક્રોધી છે એટલે કાંઈક શ્રાપ દઈ દેતો. અને એ દુર્વાસાનું વચન હતું કે જો
હું જેમ ઈચ્છું તેમ રહું અને જરાક ભૂલ થશે તો મારું નામ દુર્વાસા છે, શ્રાપ દઈશ. છે કોઈની હિંમત મને રાખવાની? કોઈની હિંમત થઈ રહીને ફરતા ફરતા મારા કનૈયાને દ્વારે ગયા, દ્વારિકા ગયા, અને કૃષ્ણ સાંભળે તે રીતે ચાર રસ્તા ઉપર ઉભા રહીને, છે કોઈ એવો ભક્ત, છે કોઈ હરિનો લાલ કે આ દુર્વાસાને પોતાના અતિથિ રૂપે રાખે? કનૈયા દોડતા દોડતા કે મહારાજ ચાલો આપ મારા અતિથિ, અતિથિ દેવો ભવ, પધાર. કે પણ શરત સાંભળી લે, હું જે વખતે જે માગું તે તૈયાર હોવું જોઈએ, જેટલું ખાવું એટલું તૈયાર જોઈએ, જે ખાવું તે જોઈએ, અને જ્યારે આવું ત્યારે જોઈએ, જેટલા દિવસ રહું જે કરું, તમારા મોળા ઉપર તમારા લલાવટ ઉપર જો કરચલી પડશે તો મારું નામ દુર્વાસા છે, અને તમે ને તમારું કુટુંબ જો જરાય મારી નિંદા કરશે કે જરાય સેવામાં મોડું થશે ને તો મારું નામ દુર્વાસા છે. બોલો, કબૂલ છે શરત? શ્રી કૃષ્ણ કહે છે કે બાપજી આ બધી જે શરતો તમે વ્યાખ્યા કરી એ બધી મંજૂર છે, અને એ પછીની જે તમે કહેશો એ પણ અત્યારે મંજૂર છે. કૃષ્ણ તો કૃષ્ણ છે, જીસસ મહાપુરુષ છે, એમાં બે મત નહીં. પણ જીસસને તમે કહો કે જરા બંસરી વગાડો તો કે હાઉ કેન બી હાઉ. જીસસ કભી હસે નહીં ઓર કૃષ્ણ કભી રોએ નહીં, જબ દેખો તો બંસી બજ રહી હૈ, હર હાલ મેં મસ્ત. એવા તો તમારા ઈષ્ટદેવ છે ને તમે અરે શું કરે, યુદ્ધ ચાલ રહા હૈ બંસી બજ રહી હૈ, નરો વા કુંજરો વા ફિર ભી હોય યાર, ચોટલો તાણે છે તો એ હાલ ને ઉપદેશ આપે છે તો એ મસ્તીમાં. એક વખતે અર્જુનને અભિમાન થયેલું કે આ યુદ્ધના મેદાનમાં બધાને જમીન દોસ્ત મેં કર્યા છે. યુદ્ધ પૂરું થયું અને ભગવાનને લાગ્યું કે હા હા, મારા ભક્તમાં અભિમાન રહે એ સારું નહીં, અભિમાન પરિચ્છિન્નતા લાવશે એટલે પરબ્રહ્મથી દૂર કરી દેશે. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે જા હવે યુદ્ધ તો પૂરું થયું, ગાંધારીના દર્શન કરી આવ. અને ગાંધારીના પતિ સુરદાસ હતા, તેથી ગાંધારીએ પણ એ સંકલ્પ કર્યો કે મારે આ જગતમાં શું નહીં હારવું, પાટો બાંધીને રહેતા હતા. અને તું કહેજે કે માતાજી હું આવ્યો છું, મારું નામ અર્જુન છે ને વંદન કરવા આવ્યો છું. અર્જુન ગયા, ગાંધારીને કહ્યું ધૃતરાષ્ટ્રના ધર્મ પર, ગાંધારીને હું વંદન કર્યા. એટલે એમણે કે અચ્છા તું આવ્યો છે ભલે, એમ કરીને સહેજ અર્જુનના પગના અંગૂઠા તરફ એમણે સહેજ દ્રષ્ટિ કરી, કારણ કે હવે આવ્યો છે નિહાળવું પડે, એટલે સહેજ પગના અંગૂઠા તરફ દ્રષ્ટિ, એનો પગ બળવા માંડ્યો, અર્જુનનો પગ બળવા માંડ્યો. અર્જુન ભાગતો ભાગતો ભગવાન કૃષ્ણ પાસે આવ્યો કે પ્રભુ એને જરાક નિહાળ્યું, મારા પગમાં અગ્નિ દાહ જેવું હોય, આમ જાણે હવે અગ્નિ લાગે છે. અર્જુન ગાંધારીમાં એટલું તપોબળ હતું કે ત્યાં બેઠા બેઠા બધા પાંડવોને સેના સહિત જરાક કોપની દ્રષ્ટિથી નિહાળત તો ભસ્મ કરી શકત, પણ આટલી બધી વિકટ પરિસ્થિતિ હોવા છતાં એને ક્ષમતા કોઈ નથી, તેથી મેં તને એના દર્શન કરવા મોકલ્યા છે. શ્રી કૃષ્ણની ગીતાનું જુઓ ને, ક્ષમતા ક્ષમતા ક્ષમતા, જ્યાં જુઓ જે પરિસ્થિતિ આવે પણ સમત્વ યોગમ ઉચ્ચતે, ચિત્તની જો ક્ષમતા રહી જાય ને એના કરતા બીજી જગતમાં કોઈ તપશ્ચર્યા નથી. હજાર વર્ષનું તપ, હજાર વર્ષના ઉપવાસ, લાખ વર્ષનું શીર્ષાસન કરો, પણ એક ક્ષણ જો તમારું ચિત્ત વિકટ પરિસ્થિતિમાં સમ રહ્યું તો હજાર વર્ષ કરતા તમે આગળ નીકળી જશો. અને ક્ષમતા રાખવી, દુનિયાને બદલવી તમારા હાથની વાત નથી, દુઃખને બધાના દુઃખને દૂર કરી દેવું એ આપણા હાથની વાત નથી, શરીરને જુવાન રાખવું એ આપણા હાથની વાત નથી, મૃત્યુને અટકાવવું આપણા હાથની વાત નથી, પ્રસંગોને બદલી દેવા આપણા હાથની નથી વાત નથી, પણ ચિત્તને સમ રાખવું એ તમારા હાથની વાત છે, અને તમે કરી શકો છો. સાધન એ જ કહેવાય જે તમે કરી શકો અને જેનાથી તમને લાભ થાય, એનું નામ સાધન. એ સાધન નહીં બધાના માટે, જેનાથી પરમ લાભ થાય અને જે કરી શકાય એનું નામ સાધન. અને સાધનમાં મન કેમ ચોરતું નથી કે જેવો અધિકાર છે તેવો સાધન નથી તેથી મન ચોરતું નથી, અને જે સમજણ જોઈએ તે સમજણ નથી તેથી મન ચોરતું નથી. હવે વાત કહું દુર્વાસાના અતિથિ, દુર્વાસા અતિથિ થઈને ગયા શ્રી કૃષ્ણ પાસે. સરસ મજાનું, એ ગઈ વખતે કદાચ મેં વાત અહીંયા કરી હોય, ચાલો ફરીથી કોઈ નવા શ્રોતા છે. દુર્વાસા
ને જાણી જોઈને શ્રી કૃષ્ણનો યશ વધારવાનો હતો, જાણી જોઈને કંઈક ફોલ્ટ શોધવાનો હતો. શ્રી કૃષ્ણ રહે એના કરતા આપણે રહીએ, એના કરતા આપણા અતિથિને આપણે વિશેષ રૂમમાં રાખીએ. આપણે રહીએ અને અતિથિઓને, એ અતિથિ પાછા સંત હોય અને આત્મજ્ઞાની હોય અને એને આપણે વંદન કરેલા અને ગુરુ માનતા હોઈએ, તો આપણાથી બનતી બધી સગવડ આપણે એમના માટે વધારે કરીને આપણે સાદામાં રહીએ. એ જમાનામાં તો સુવર્ણના તો ઢગલા અને શ્રી કૃષ્ણની આજ્ઞામાં રિદ્ધિ સિદ્ધિઓ રહે, એટલે એ વખતના મહેલ અને એક મહેલનો ખંડ સરસ મજાનો, ને એમાં સુખડનું બધું ફર્નિચર, ચંદનના લાકડાનું બધું ફર્નિચર અને સોનાના વાસણો ને બીજા ગાદી ને તકિયા ને બીજું ત્રીજું અપ ટુ ડેટ, રાજાઓના રાજા મહારાજાઓના મહારાજા શ્રી કૃષ્ણ બરાબર ગુરુને સગવડ કરી આપે. દુર્વાસા જમવાની તૈયારી કરે છે, જમતા જમતા કહે છે ઉભારો મારે નાહવા જવું છે. નાહવા જાય ત્યારે રુકમણીજી વાટ જોઈ જોઈને થાક, આ મહારાજ આવા નહીં. અને કોક વખતે નાહવા જઉં છું એમ કરીને જાય ને તરત પાછા આવે, લાવો તૈયાર, એમાં રુકમણી પાછા પડે નહીં. જોયું કે આ કોઈ ફોલ્ટમાં નથી આવતા, અને જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન, જ્યારે જુઓ ત્યારે શાંત. એમને ક્રોધની અગ્નિનો સ્પર્શ કરાવવો છે મારે. પણ શ્રી કૃષ્ણ કોઈ કાચી માટીના તો નહોતા ને, સદા પ્રસન્ન પ્રસન્ન પ્રસન્ન, સમ શાંત સમ શાંત. એક વખતે દુર્વાસાએ કહ્યું કે હું હમણે આવું છું જમવા માટે અને આજે ભૂખ નથી, થોડું જ લઈશ. ગયા અને સાધુના ટોળાને લઈને આવ્યા કે મારે બધાને જમવું છે. એ વખતે જ તૈયાર જોયું કે આમાં નથી આવતા, ખાધું અને પાછા મૂકી દીધું. એવું ઘણું ઘણું કર્યું, ઘણી ઘણી લીલાઓ કરી, પણ બધામાં શ્રી કૃષ્ણ અને રુકમણીજી સક્સેસ ગયા, સફળ ગયા. ત્યારે દુર્વાસા ઋષિએ શું કર્યું કે જે ખંડ આપ્યો હતો વિશાળ, એ ફર્નિચર ને ગાદલા અને ઓશિકા ને બધું ભેગું કરી અને ચોંપ્યું, ચોંપ્યું ને જટાઓ ખોલીને બહાર, હો ખેલ ખતમ, હો કૃષ્ણ જો જો કે હળગ્યું છે. હા કે ગુરુજી હળગ્યું છે, હળગ્યું તો છે પણ મને ભૂખ લાગી છે, ખીર ખાવી છે, લાય અત્યારે ને અત્યારે. ખીરની કઢાઈ મૂકી દીધી, લો ગુરુદેવ. ખાધી કે તને ખીર તૈયાર કેવી રીતે રાખી, કે મારા ગુરુ જેવા છે એમનો હું શિષ્ય છું ને, મારા ગુરુ આવું માગશે મને લાગ્યું એટલે તૈયાર રાખી. ખીર ખાતા બે કોળિયા ખાધા ને એઠી ખીર મૂકી દી. શ્રી કૃષ્ણના ચિત્તમાં જગત જો સત્ય હોત ને તો કરચળિયું પડત. જગત મિથ્યા છે, જગત સ્વપ્નવત છે, સ્વપ્નું છે, હળગે છે તો હળગે છે, જરાય હૈયામાં હળગવા દીધું નથી. આપણે દહકો પડે કે હાય હાય, દહકો પડે તમે લઈ લો પણ હાય હાય ના કરો. 10,000 પડે ને દહકો પડે એ બધાને સંભાળો, પણ જેમ દહકાને સંભાળો છો એટલા જ 10,000 સંભાળો, એના માટે બહુ આકર્ષાઈ જાઓ નહીં. શ્રી કૃષ્ણ ખીર ખાધી દુર્વાસાએ અને શ્રી કૃષ્ણ શાંત ભાવે પ્રસન્ન છે. દુર્વાસા ઋષિ કહે છે કે આમાં એ ખીર તમે ચોપડી નાખો, એઠી ખીર તમારા શરીરે ચોપડો. શ્રી કૃષ્ણ મજાથી ચોપડે છે, કારણ કે આ માયાવી શરીર છે, જે શરીરને છોડી દેવાનું છે. ખીર ખીર બી એ 5 તત્વોની ને આ 5 તત્વોને ચોપડો, બરાબર ચોપડે. ત્યારે રુકમણી સામે બેઠા બેઠા દાંત કાઢે છે, હે બહુ દાંત કાઢતા આવડે છે આમાં, કમ હિયર. રુકમણીજીનો ચોટલો પકડી અને દુર્વાસા ઋષિએ પોતાના હાથથી એમના મોઢે ખીર ચોપડી હનુમાનજીની કંપનીને બનાવી દીધા. પછી કૃષ્ણ તરફ નિહાળે છે ત્યારે શ્રી કૃષ્ણના ચિત્ત ઉપર એ જ શાંતિ ને એ જ સમતા. દુર્વાસાને તો કંઈક કરવું હતું. રુકમણીનો ચોટલો પકડીને રથમાં જોડ્યા અને ચલ મેરે ઘોડે ટપાટપ. દુર્વાસા બેઠા છે અને કૃષ્ણ હાથ જોડીને સાથે ચાલે છે. બોલો શું છે, કે કઈ નહીં જે આજ્ઞા કરો. રુકમણી ચાલતા ચાલતા ગબડ્યા, રથ 4 રસ્તે આવ્યો, લોકોની ભીડ થઈ, લોકો સામું જુએ છે અને કૃષ્ણ સામું જુએ છે, પણ કૃષ્ણના ચિત્તમાં શોભ થતો નથી. રુકમણી પરસેવાથી તરબતર થઈ ગયા છે. શ્રી કૃષ્ણને પૂછે છે દુર્વાસા કે બોલો શું મરજી છે, કે ગુરુજી આપ પ્રસન્ન રહો બસ, કે હું તો પ્રસન્ન છું જ, પણ હવે કૃષ્ણ તારું નામ જે લેશે ને એ પણ પ્રસન્ન થઈ જશે, તે મને સંતુષ્ટ રાખ્યા છે, મને પ્રસન્ન રાખ્યા છે. રુકમણીના સામે થોડી દ્રષ્ટિ કરી એટલે એમનો થાક ઉતરી ગયો,
અને જાણે નવી સ્ફૂર્તિ તાજગી આવી ગઈ. એક વાત છે ભાઈ, થોડી ભૂલ થઈ ગઈ. આ ખીર ચોપડવાનું કીધું, તે આખા શરીરે ખીર તો ચોપડી, પણ પગના તળિયે નથી ચોપડી. એ આટલી ભૂલ કરી દે. જ્યાં જ્યાં તારે ખીર ચોપડી છે, એ ખીર એ તારું શરીર વજ્રકાય થશે, ત્યાં કોઈ પ્રહાર કોઈ શક્તિ એને કંઈ ક્ષતિ નહીં કરી શકે. પણ પગના તળિયાનું હવે તું ખ્યાલ રાખજે. એ પગના તળિયે જ માણ વાગ્યું ને શ્રી કૃષ્ણએ પોતાની લીલા સમાપ્ત કરી. કથા કહેવાનો તાત્પર્ય એ છે કે જેનાથી ભરણ પોષણ થાય છે, જે વાણી વૈખરીનો આધાર છે, જે નીતિ નીતિ કરીને રહે છે, એનો કોઈ દિવસે બાદ થાય નહીં. દુનિયાના તમામ ઘાટા પડે તો પણ તમારું કાંઈ બગડે નહીં. આ બોમ્બ અણુબોમ્બ તૈયાર થયા છે, 90માં ધડાકા ભડાકા થાય, કદાચ થઈ જાય અને લગભગ થાય એવું મહાપુરુષોનું માનવું છે, તો પણ તમારું કંઈ નહીં બગડે એ તમે જાણી લેજો. અને આખી દુનિયાના લોકો તમને બધું કંઈ આપી દે તો પણ તમારામાં કાંઈ વિશેષતા આવવાની નથી. તમે એ સનાતન સત્ય છો. આખી દુનિયાની સામગ્રી તમને આપવામાં આવે તો પણ તમારું કંઈ વધવાનું નથી, અને બધું ઝૂંટવી લેવામાં આવે તો પણ તમારું કંઈ બગડવાનું નથી. તમે તે તત્વ છો ભૈલા. અત્યારે તો જરા જરા વાતમાં બીક, જરા જરા વાતમાં ભય, આમ થશે તો આમ થશે તો, અરે થઈ થઈને શું થશે, છેવટે શું થશે? તમારા વાસ્તવિક સ્વરૂપમાં જો તમે પ્રીતિ કરો, તમારું વાસ્તવિક સ્વરૂપ કહો અથવા ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ કહો, એમાં જો તમારી પ્રીતિ થાય ને તો દુનિયાના તમામ સાધનો મળે તો તમને અહંકાર નહીં થાય, અને દુનિયાની તમામ વિકૃત પરિસ્થિતિ થઈ જાય તો પણ તમારા ચિત્તમાં શોભ નહીં થાય. હર્ષ શોક જાકે નહીં, વૈરી મિત સમાન, કહ નાનક સુન રે મના, મુક્ત તાહી તે જાન. ઉપરથી હર્ષના પ્રસંગે જ્ઞાનીને હર્ષ દેખાય, શોકના પ્રસંગે બુદ્ધ પુરુષને પણ શોક દેખાય, પણ અંદર ઊંડાણમાં જુઓ તો સમતા છે. અષ્ટાવક્ર મુનિએ જનક રાજાને કહ્યું, ધીરો ન દ્વેષ્ટિ સંસારમ, સંસારની કોઈ પરિસ્થિતિથી ધીર પુરુષને દ્વેષ થતો નથી. ધીરો ન દ્રષ્ટિ સંસારમ, આત્માનમ ન દીક્ષતી, એ આત્માને કે પરમાત્માને ચાહતો નથી, કારણ કે ચાહવાનું દૂરીમાં હોય છે. જ્યાં સુધી નથી જાણ્યું ત્યાં સુધી ઈચ્છા હોય છે. મળી ગયા પછી શું ચાહું? હું આશારામને કદી ચાહતો નથી, મેં આશારામના દર્શનની જરાય ઈચ્છા કરી નથી, કારણ કે આશારામ જ છું. તેમ તમે પોતાના પોતાને નથી ચાહતા, કેમ તમે પોતે છો. ચાહ બીજામાં હોય છે, જ્યાં સુધી ઈશ્વર દૂર લાગે છે ત્યારે ચાહ હોય છે. જ્યારે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય છે તો ચાહ મીટી ચિંતા ગઈ, મનવા બે પરવા, જિનકો કછુ ન ચાહીએ વો શાહન કે શાહ.